नमस्कार विद्यार्थी मित्रों, आज आप चेप्टर नंबर त्रण जेनो छेल्लो टॉपिक के त्रिअंगी और अनावृत बीजधारी, केम के आवृत बीजधारी आनी अंदर इन्क्लूड छे नहीं, रेडी? एटले त्रिअंगी और अनावृत बीजधारी आ बे टॉपिक विषे आज आप अभ्यास करशू। आना पहेला आपणे लील और द्विअंगी विषे अभ्यास कर्यो हतो, एनी जे थोड़ी स्ट्रक्चर जे माहिती आपणे अभ्यास कर्यो, रेडी? हवे आज आप त्रिअंगी अने अनावृत। हवे तमे जुओ के पेला आपणे लील विषे अभ्यास कर्यो हतो, एमां जे मूळ प्रकरण पण जोवा मळता नहोता, एमांथी द्विअंगी जेनी अंदर एक उल्लेख हतो के मूळ जेवी पण जेवी प्रकरण जेवी संरचना जोवा मळे, पण हकीकतमां मूळ प्रकरण पण छे नहीं, पेलामां हतुं नहीं, आमां एना जेवी संरचना जोवा मळे। અને એનાથી આગળ આપણે ત્રિઅંગીનો અત્યારે અભ્યાસ કરશું, તો એમાં સાચા મૂળ પ્રકારને પણ, તો સમજો કે લીલમાં નહોતું, દ્વિઅંગીમાં એના જેવી સંરચના, ત્રિઅંગીમાં કમ્પ્લીટ, મતલબ એક શું થયો, ઉદ્વિકાસ એ સમયગાળો થયો, ઉદ્વિકાસ જે લીલ તમે લઈ લ્યો, અહીંયાથી દ્વિઅંગી અને અહીંયાથી આપણે ત્રિઅંગી, અનાવૃત અને આવૃત અત્યારે નથી લેતા, જસ્ટ આ બે સમજીએ આપણે। તો લીલની અંદર એક મૂળ પ્રકરણ પર્ણનો ભાગ જોવા મળતો નથી, એના જેવી સંરચના જોવા મળે, અને આમાં સાચા સંરચના જોવા મળે, મતલબ શું થયો કે અહીંથી ધીમે 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 એમાં ફેરફાર થયો, અહીં ફેરફાર થઈને સંપૂર્ણ ભાગનું નિર્માણ થયું। તો આ જે આખી આખી જે ઘટના બને ને એને આપણે શું કહીએ, ઉદ્વિકાસ કહીએ। જેમ આપણે મનુષ્યની અંદર લઈ કે વાનર હતો, તે વાનરમાંથી મનુષ્ય જાતિનું નિર્માણ થયું, તો વાનર અને મનુષ્ય જાતિમાં ઘણો બધો ફેરફાર જોવા મળે। આની અંદર જે પૂંછ જોવા મળતી હવે આપણે જોવા નથી મળતી, શરૂઆતમાં વાનરનું જે મગજ આપણે લઈએ તો એક સંતરા જેવું હતું, જેને એવરેજ જે ક્યુબિક સેન્ટીમીટર 800 સીસી હતું, અત્યારે 1450ની આજુબાજુ આપણે કહી શકીએ। તો એની અંદર એ શું જોવા મળ્યું, વેરિએશન જોવા મળ્યું કે કંઈક નવા ભાગનું એમાં નિર્માણ થયું, અમુક ભાગ એમાંથી લુપ્ત થઈ ગયા અને અમુક એમાં નવા ભાગનું નિર્માણ થયું। તો આ જે આખે આખો સમયગાળો છે એને શું કહેવાય, ઉદ્વિકાસ, ઇવોલ્યુશન આપણે કહી શકીએ, કે કંઈક નવા ભાગને એના નિર્માણ સાથે સંકળાયેલું। તો વનસ્પતિમાં પણ ઉદ્વિકાસની ઘટના જોવા મળે, કેમ કે આખે આખું આ ચેપ્ટર ઉદ્વિકાસને લગતું છે। લીલ લઈ લ્યો, એની સંરચનામાંથી થોડોક નવો જે સુધારો કયો થયો, દ્વિઅંગીમાં, એમાંથી સુધારો ત્રિઅંગીમાં, એમાંથી પછી અનાવૃત અને એમાંથી આવૃત। તો આ રીતે ઉદ્વિકાસીય સમયગાળો આની અંદર આપણને જોવા મળે। જોતા જઈએ આપણે દ્વિઅંગી, અશ્વપુચ્છ અને હંસરાજ આ વનસ્પતિના ઉદાહરણની શરૂઆતમાં વાત કરી, ઔષધિય અને ભૂમિબંધકો માટે ઉપયોગી કહી શકો, જે જકડી રાખવા માટે એનો મુખ્ય કામ, ઔષધિય વનસ્પતિ તરીકે પણ કામ કરે, અને કેટલીક વનસ્પતિ કેના માટે, સુશોભન માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ। જલવાહક અને અનવાહક પેશી ધરાવતી સૌ પ્રથમ જલજ સ્થલજ વનસ્પતિ, જેની અંદર જલવાહક અને અનવાહક પેશી અને અન્નવાહક, તો જલવાહક મતલબ શું કહે છે, પાણીના વહન સાથે જે સંકળાયેલો ભાગ એને આપણે શું કહીએ, જલવાહક પેશી કહી શકીએ। અન્નવાહક જે ખોરાકના વહન સાથે સંકળાયેલું હોય તો એને આપણે શું કહીએ, અન્નવાહક પેશી કહી શકીએ। તો લીલ અને દ્વિઅંગીમાં આ જોવા મળતું નહીં, પણ ત્રિઅંગીમાં એ ભાગ જોવા મળે, છેલ્લે આપણે આવૃતમાં પણ એ જોવા મળશે, જલવાહક અને અન્નવાહક પેશી। પરંતુ એ જે જલવાહક અન્નવાહક છે એ દ્વિઅંગી કરતાં એમાં થોડોક ફેરફાર જ જોવા મળે આપણને, એના સ્ટ્રક્ચરમાં થોડોક ફેરફાર આપણને જોઈ શકીએ આપણે, રેડી? તો સૌ પ્રથમ જલવાહક અને અન્નવાહક પેશી ધરાવતી સૌ પ્રથમ સ્થલજ વનસ્પતિ, કદાચ પ્રશ્ન પૂછે તો આપણને ખ્યાલ આવવો જોઈએ। ઠંડા ભેજયુક્ત છાયાપ્રિય સ્થાને એ જોવા મળે, ક્યારેક રેતાળ જમીનમાં પણ જોવા મળે, રેડી? તો એનું નિવાસસ્થાન સર્વત્ર કહી શકીએ। મુખ્ય વનસ્પતિ દેહ, એનો જે મુખ્ય વનસ્પતિ દેહ કયો હોય, બીજાણુજનક મતલબ 2N, જે વાસ્તવિક સાચા મૂળ પ્રકાંડ કે પર્ણમાં વિભેદન પામે, બીજાણુજનક પેશી, જે બીજાણુજનક જે આપણે
पांचमा चेप्टर अंदर अभ्यास कर गया कि एनी अंदर जो बीजाणुजनक पेशी हो लघु बीजाणु धानी अंदर तो ये बीजाणुजनक पेशी ए बीजाणुजनक पेशी क्या स्वरूप हो टू एन स्वरूप हो जे विकास पमी के रूपांतर थे मातृकोष में बीजाणुजनक पेशी कोई एक कोष मातृकोष में कन्वर्ट थे हम आज मातृकोष है एनु शू थे अर्धीकरण थे अर्धीकरण थे अल एक बेमाथी चार बीजाणु निर्माण थे चार बीजाणु उत्पन्न थे बीजाणुजनक आ चार बीजाणु में जे नरजन्यु बीजाणु गई मादाजन्यु साथ फलन थी आगनी घटना एम जोवा मळे तो एनी अंदर जो फलन थाय तो ये फलन माटे बीजाणु उत्पन्न थवो जोईए ए बीजाणु माटे शू थवुं जोईए अर्धीकरण ए अर्धीकरण माटे शू होवुं जोईए मातृकोष अने ए मातृकोष उत्पन्न थवा माटे शू होवुं जोईए बीजाणुजनक जो बीजाणुजनक ज न थाय तो आगनी घटना थई शके नहीं माटे मुख्य वनस्पति देह एनो कही सकी क्यों बीजाणुजनक आपणे कही सकी एमांथी ना એમાં સાચા મૂળ પ્રકાંડ પણ વિભેદન થઈ શકે કારણ અહીંથી ફલન થઈને આગળની ઘટના એમાં જોવા મળે પણ જો કદમાં નાના હોય આપણને ખ્યાલ જ છે તો સૂક્ષ્મ પાણી કહી શકીએ તો એ ઉદાહરણ તરીકે શેલાજીનેલા એની અંદર મોટા પણ હોય જેને આપણે મહાપાણી તરીકે ઓળખી શકીએ ઉદાહરણ તરીકે હંસરાજ બીજાણુજનક એ બીજાણુઓ ધાણી ધારણ કરે કેમ કે બીજાણુજનક કેમ હોય એક ભાગની અંદર સંકળાયેલો ભાગ હોય જેને શું કહેવાય બીજાણુ ધાની આપણે કહી શકીએ કે જે પણ જેવી સરસના ઉપર જોવા મળે જોડાયેલી હોય જેને આપણે શું કહીએ બીજાણુ પણ તરીકે ઓળખી શકીએ સપોઝ સમજી લો ધારો કે પણ જેવી સરસના એક ભાગ જોવા મળે આની અંદર આ રીતના કોષ જોવા મળે આને શું કહેવાય બીજાણુજનક પેશી પણ કહી શકીએ અંદર હોય એને બીજાણુ ધાની કહી શકીએ કે જે બીજાણુ ધાનીની અંદર જોવા મળે સામાન્ય રીતે આ જે પણ જેવી સરસના આની અંદર નરજનીનો જે ભાગ હોય આની અંદર શું હોય બીજાણુ ધાની સપોઝ આ રીતના લઈ લ્યો બીજાણુ ધાની આની અંદર આ રીતના નાના નાના કોષો જોવા મળે અને શું કહે બીજાણુજનક પેશી આ જે ભાગ હોય ને બીજાણુ ધાની અને આ ક્યાં હોય પણ પર જોવા મળે બીજાણુજનક એ બીજાણુ ધાની ધારણ કરે બીજાણુજનક એ શું ધારણ કરે બીજાણુ ધાની ધારણ કરે કે જે પણ જેવી સરસના ઉપર જોડાયેલા હોય આ પણ જેવી સરસના સાથે જોડાયેલા હોય તો એને શું કહેવાય બીજાણુ પણ આંખ ભાગ થઈ ગયો બીજાણુ પણ ફેર અનાવૃતની અંદર લઘુ બીજાણુ ધાની જોવા મળે એમ જે આવૃત બિતારીની અંદર આપણે જોઈશું એ લઘુ બીજાણુ ધાની જે તમારે બારમા ધોરણની અંદર ચેપ્ટર બેની અંદર તમારે અભ્યાસ આવશે ત્યાર પછી બીજાણુ પણ વિશિષ્ટ સંગઠિત રચનાઓ ધરાવે જેને શું કહે પ્રશંકુ કે શંકુ આખી જે શંકુ જેવી બધી સંરચના ભેગી થાય એને આપણે પ્રશંકુ અથવા શંકુ કહી શકીએ જો બીજાણુ પણ એક નહીં પણ આવા બધાએ ભેગા થાય અને એક આખો શંકુ જેવી આ રીતની રચના બનાવે કે જે આપણે તંબુ ટાઈપ કહી શકીએ શંકુ જેવી આખી જે રચના બનાવે એને શું કહેવાય પ્રશંકુ કે શંકુ આપણે કહી શકીએ સંગઠિત મતલબ બધી સંરચના એની અંદર ભેગી ઉદાહરણ તરીકે શિલાજી લેલા ઇક્વેસ એટમ કદાચ એમાં જો આકૃતિ આપેલી હશે આપણને જો એ શિલાજી લેલા રેડી એ પર્ણની જે આખી જે સંરચના ભેગી થાય એમાં બીજાણુ ધાનીમાં રહેલા બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન થાય જે અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે કે એની અંદર અર્ધીકરણ દ્વારા એ બીજાણુ ઉત્પન્ન થાય બીજાણુ ધાનીમાં રહેલા બીજાણુ માતૃકોષમાં જે બીજાણુજનક પેશીના જે કોષો હતા એ માતૃકોષમાં અહીંયાથી માતૃકોષમાં એ અર્ધીકરણ દ્વારા શું ઉત્પન્ન થઈ છે બીજાણુ ઉત્પન્ન થાય આ બીજાણુ અસ્પષ્ટ નાના પરંતુ કેવા હોય બહુકોષી મુક્ત જેવી મુખ્યત્વે પ્રકાશસંશ્લેષી સુકાય એવા જન્યુજનકમાં વિકાસ પામે જેના શું કહેવાય આપણે પ્રસુકાય તરીકે ઓળખી શકીએ આ જે આખે આખો માતૃકોષ
એજ અર્ધિકરણ પામી જે તમને વાત કરી પ્રમાણે અને એમાંથી આ રીતના ચાર ભાગનું નિર્માણ થાય. આ જે ચારે ચાર ભાગ બન્યા છે કેવા હોય? અસ્પષ્ટ, કદમાં નાના પરંતુ બહુકોષી આપણે કહી શકીએ. મુક્ત ચીજો હજે અસ્પષ્ટ છે, ધીમે ધીમે અનાવૃત અને આવૃતમાં આવશે એટલે સ્પષ્ટ થઈ જાય. ત્યારે આના માટે શબ્દ શું હોય? પરાગરજ. એના માટે આપણે કહી પરાગરજ તરીકે ઓળખી શકીએ. આ એને લગતી સંરચના છે, પણ આની અંદર શું હોય? અસ્પષ્ટ હોય. ધીમે ધીમે એ ઉદ્વિકાસ થાય અને એ સંરચના આગળ જતા આગળના વર્ગમાં કેવી જોવા મળે? આપણને સ્પષ્ટ સંરચના આપણે એમાં જોઈ શકીએ. તો મુક્તજીવી, કેમ કે બધા જોડાયેલા હોય, છૂટા થઈ ગયા, મુક્તજીવી મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી સુકાઈ રડે કે પ્રકાશ સંશ્લેષણ ભાગ જોવા મળે, એ જન્યજનકમાં વિકાસ પામે. તેને શું કહે? પ્રસુકાયક તરીકે આપણે ઓળખી શકીએ. અને આગળ જતા એ વર્ગમાં શું કહે? પરાગરજ તરીકે આપણે ઓળખી શકીએ. સીમિત, ત્યાર પછી આ જે સુકાઈવાળો ભાગ, ત્યાર પછી માદા જન્યુજનક ઉપર સ્થાન પામે, અહીંયા દાખલ થાય, આ નર ભાગ એની અંદર દાખલ થઈ માદા જન્યુજનક સાથે જોડાય, ફલન થઈ, ફલિદાન થઈ અને આગળની ઘટના એમાં જોવા મળે. ફલન પછી શું થઈ છે? એમાં ફલિદાન, અને ફલિદાન થઈ અને આગળ બીજના જે ભ્રૂણના નિર્માણ સાથે સંકળાયેલો એ ભાગ આપણને એમાં જોવા મળશે. એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય. સીમિત જરૂરિયાત, એને જે જરૂરિયાત કેવી હોય? સીમિત, લિમિટેડ હોય. અને ફલન માટે એને કેની જરૂર પડશે? પાણીની આવશ્યકતા. ફલન માટે પાણી, કેમ કે ફલન થવા માટે અલગ અલગ માધ્યમ અલગ અલગ થઈ શકે. અમુક પવન દ્વારા ફલન થાય, અમુક પાણી દ્વારા થઈ શકે, અમુક કીટકો દ્વારા થાય, બરાબર. તો દરેક વનસ્પતિ માટે ફલન થવાના માધ્યમ અલગ અલગ આપણે લઈ શકીએ. તો આને જે ફલન માટે પાણીની આવશ્યકતા જોવા મળે, જેના કારણે ત્રિઅંગીઓનો ફેલાવ કેવો હોય? મર્યાદિત. શું કામ? જ્યાં પાણી હશે મોસ્ટ ઓફ એ વિસ્તારમાં જ અહીંયા ફલન થઈ શકે, બાકીના વિસ્તારમાં એ ફલન થવાની શક્યતા ઓછી. ન થાય એવું નહીં, પણ શક્યતા ઓછી. માટે એનો જે ફેલાવો થવાનો હતો એ ફેલાવો શું થઈ ગયો? ઘટી ગયો. જન્યુજનકમાં નર લિંગી અંગો તરીકે પૂજન્યુધાની અને માદા લિંગી અંગ તરીકે સ્ત્રી જન્યુધાની. પૂજન્યુધાનીમાંથી નર જન્યુ ઉત્પન્ન થાય, આમાંથી માદા જન્યુ ઉત્પન્ન થાય, એ બે જોડાય, ફલન થાય, ફલન થઈને ફલિદાન થાય, ફલિદાનમાંથી વિભેદન થઈ અને ભ્રૂણ બને, અને એ ભ્રૂણમાંથી મૂળ પ્રકાંડ અને પર્ણનું વિભેદન થાય. એટલે એ શું બની ગયો? બીજાણુ જનક બની ગયો. એ ભાગમાંથી મૂળ પ્રકાંડ અને પર્ણમાં એ વિભેદન પામશે. બીજી વસ્તુ આવી, જલપૂજાની ધાનીમાંથી નરજન્યુ મુક્ત થયા બાદ તેને સ્ત્રીજન્યુ ધાનીના મુખ સુધી પહોંચવા માટે પાણીની આવશ્યકતા રહેલી. કારણ કેમ કે એનું ફલન કેના દ્વારા થાય? પાણી માટે. તો એક જગ્યાએથી જે મુક્ત થયેલો ભાગ એને વહન થઈ અને ધારો કે આ મુખ સુધી પહોંચવા માટે એને કેની જરૂર પડશે? પાણીની જરૂર પડશે. પાણીના માધ્યમ દ્વારા અહીંયા પહોંચી શકે અને અહીંયાથી પહોંચી અને આગળ સ્ત્રીજન્યુ ધાનીની અંદર માદાજન્યુ સાથે જોડાય, ફલન થઈને ફલિતાન થઈને અને ભ્રૂણનું નિર્માણ કરશે. ત્રિઅંગી વનસ્પતિની પ્રભાવી અવસ્થા એ બીજાણુજનક ઉત્પન્ન કરે. બીજાણુજનક ઉત્પન્ન કરે, એ જ વસ્તુ રિપીટ. દેહ બીજાણુજનક છે, કારણ એમાંથીને જ આગળની જે ઘટના આપણે વાત કરી હતી, જે માતૃકોષ અર્ધીકરણ થઈ અને એમાં પ્રસુકાયકનું નિર્માણ થઈ શકે, તો એની અંદર બીજાણુજનક એ પ્રભાવી અવસ્થા આપણે કહી શકીએ. બીજાણુ બે પ્રકારના હોય, જો એક સરખા ઉત્પન્ન થાય તો એને સમબીજાણુ, અલગ અલગ ઉત્પન્ન થાય તો એને આપણે શું કહીએ? વિષમ બીજાણુ તરીકે આપણે એને ઓળખી શકીએ. માદાજન્ય જનકની અંદર જ ફલિતાંડમાં વિકાસ જે આંતર દાખલ થઈ અને આ દાખલ થઈ અને આ જે નરજન્યુ છે એની અંદરની અંદર જે માદાજન્યુ સાથે જોડાયને આ શું થઈ જાય? ફલન થાય અને એમાંથી શું બનશે? ફલિતાંડ. અંદર જ ફલિતાંડમાં વિકાસ થાય અને તરુણ ભ્રૂણમાં, ફલિતાંડમાંથી ભ્રૂણમાં થાય, જેને બીજ પ્રકૃતિ તરીકેનું પૂર્વચિહ્ન છે, જે ઉદ્વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે. કારણ કેમ કે જે બીજ પ્રકૃતિ, એક શબ્દ આપેલો બીજ પ્રકૃતિ, તો બીજનું નિર્માણ ક્યારે થાય? તો એની અંદર એક નર અને એક માદાજન્યુ, નર અને માદાજન્યુ જોડાય, જોડાવાની ઘટનાને ફલન, ત્યાર પછી ફલિદાન,
फलितान पछी विभेदन थई शू बन से भ्रूण अने भ्रूण माथी शू बन से बीज बन से तो जे फलितान नो विकास तरुण भ्रूण में थाय जेने शू के बीज प्रकृति ना तरीके नो पूर्वचनन जे उद्विकास में महत्वनो भाग भजवे मतलब शू के आ जे त्रिअंगी नी अंदर आ प्रकार नी संरचना जोवा मळे अस्पष्ट संरचना जे हवे अहीं जे विकास थाय एना आगळ केमां जोवा मळशे अनावृत में तो आनी अंदर अनावृत में ये बीज संपूर्ण एमा जोवा मळशे तो आमा आधी थोड़ी प्रोसेस चालू थती थी अनावृत में संपूर्ण भाग बीज जोवा मळ्यो कई बीज उत्पन्न थी जाए त्यार पछी आ बीज उत्पन्न थयो पण हजी एने आजूबाजू आवरण जोवा मळतो नथी माटे एने शब्द शुं वापरी दीधो अनावृत तो उद्विकास थई अने एने आजूबाजू नो आवरण आवी गयुं तो ये शुं थई गयुं आवृत बीजधारी अंडकनी आजूबाजू शुं आवी जाए आवरण आवी जाए आवरण नथी एटले अनावृत आवरण आवी गयुं तो आवृत तो आ रीते वनस्पति में जे निर्माणनी अवस्था आपणने जोवा मळे त्रिअंगीनी अंदर एनी पूर्वचिन्ह जे लक्षण देखाड़े कि आ प्रकारनुं फलन थाय हजी कम्प्लीट नथी अस्पष्ट छे ज्यारे अनावृत में ये फलन थईने बीज उत्पन्न थाय पण ए बीज उत्पन्न थयो पण आवरण नथी तो ए त्रिअंगी पछीनो जे वनस्पतिनो वर्ग क्यो आवी गयो अनावृत आवरण नथी हवे अनावृत में थोड़ोक फेरफार थई उद्विकास थई अने एक नवा भागनुं निर्माण थयुं जेनी अंदर बीजनी अंदर आवरण जोवा मळ्युं माटे एने शब्द वापर्यो आवृत बीजधारी डेडी तो आ रीते आखे आखी उद्विकासीय घटना एमां जोवा मळे एक वक्त राइट डाउन करी नाखजो त्यार पछी आपणे जे लईशुं अनावृत बीजधारी वनस्पति अनावृत बीजधारी वनस्पति हलो आ जोता जी आपणे अनावृत बीजधारी वनस्पति जे आपणे वात करी के जे बीज धारण करे मतलब एनी अंदर शुं जोवा मळशे बीज जोवा मळे तो जेने शुं कही बीजधारी त्रिअंगी में बीज धारण करता नथी पण एना लक्षण एना जे पूर्वचिन्ह एमां जोवा मळे पाणी अंदर ई बीज जोवा मळे एटले बीजधारी तो बीज जोवा मळ्यो परंतु आवरण जोवा मळतुं नथी માટેનો શબ્દ શું વાપર્યો અનાવૃત આવરણ વગરનો જે ભાગ માટે એને શબ્દ વાપર્યો અનાવૃત બીજધારી આપણે કહી શકીએ આવૃત બીજધારી એવી વનસ્પતિ કે જેમાં અંડક એ કોઈપણ બીજાશય દિવાલ વડે આવૃત નથી જો અંડક બીજાશયની કોઈ દિવાલ વડે આવરણ જોવા મળે નહીં અંડકમાં આવરણ નથી આવરણ ન હોય તો એને આપણે શબ્દ અનાવૃત તરીકે વાપરી શકીએ અને ફલન પહેલાં અને ફલન પછી એ સ્થાને અનાવૃત રીતે ટકેલા રહે મતલબ આવરણ વગરનો ભાગી જોવા મળે ફલન પહેલાં અને ફલન પછી પશ્વ ફલન કે જે ફલન થયા પછીની જે ઘટના જેમાં ભ્રૂણમાંથી બીજનું નિર્માણ થવાની જે ઘટના હોય એને આપણે પશ્વ ફલન કેમ કે ત્રણ ઘટના જોવા મળે પૂર્વ ફલન ફલન અને પશ્વ ફલન ફલન પહેલાંની ઘટના પૂર્વ ફલન જેની અંદર કોઈપણ જન્યુનું નિર્માણ એટલે કે જન્યુ જનક એ જન્યુનું વહન એટલે કે જન્યુ વહનની ઘટના જોવા મળે ફલનમાં એ જોડાય અને પશ્વ ફલનમાં એની અંદર કેનું નિર્માણ ભ્રૂણ જનન કેની અંદર ભ્રૂણનું નિર્માણ થવાની જે ઘટના જોવા મળે પશ્વ ફલનથી વિકાસ પામતા બીજ ઢંકાયેલા નથી ફલન પહેલાંની પછીને એટલે આવરણ જોવા મળતું નથી એટલે કે નગ્ન કે ખુલ્લા છે અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં જેની હાઈટ કેટલી કેટલી જોવા મળે તો મધ્યમ કદના કે ઊંચા વૃક્ષો અને ક્ષુરોપો છોડ ક્ષુરોપ અને વૃક્ષ અનાવૃત બીજધારી પૈકી એક વિરાટ જેને આપણે શું નામ આપ્યું રેડ વૃક્ષ રેડ વુડ વૃક્ષ અને બીજું છે સિકોયા સિકોયા સેમ્પર વિરેન્સ
સિકોયા સેમ્પરવિલેન્સ. એકમાત્ર ઊંચામાં ઊંચી વનસ્પતિ જાતિ કહી શકી. મૂળ સામાન્ય રીતે કેવા જોવા મળશે એને? સોટીમય. બે હોય, એક તંતુમય મૂળ અને સોટી મૂળ. તંતુમય મૂળ એટલે શું કે આ રીતના ફેલાયેલા હોય, અને સોટી મૂળની અંદર શું હોય? એની અંદર એક પ્રાથમિક મૂળ હોય આ રીતનું, એમાંથી દ્વિતીય મૂળ ઉત્પન્ન થાય, એમાંથી તૃતીય મૂળ ઉત્પન્ન થાય. આ રીતની એની શાખામાં એ ડિવાઈડ થઈ રહે. એક મૂળ પ્રાથમિક મૂળ એની અંદર જોવા મળે. આ બધા સોટી મૂળ કહી શકે. સોટી મૂળ શું હોય કે એનું સોટી મૂળ મજબૂત હોય, જેથી એની હાઈટ જેટલી વધારવી તેટલી વધારી શકે, જેથી શું કહે એને પ્રોપર આધાર મળે. તંતુમય મૂળ કેવો હોય? છીછરા હોય. આ છીછરા હોય તો એની હાઈટ અમુક સુધી ન જ વધે. જો હાઈટ વધારવા જાય તો એને અહીં નમી જાય, મૂળ એના સપોર્ટ કરી શકે નહીં. માટે એને ઘણીવાર જે મૂળને આધારક મૂળ કે બીજા મૂળની જરૂર પડે, જે ટેકો આપવા માટે, એને ટેકો આપવા માટે વધારાના મૂળની જરૂર પડે. એમાં રેડવુડ, સિકોયા, સોટી મૂળ. કેટલીક પ્રજાતિઓમાં મૂળ એ ફૂગ સાથે સહવાસ આપણ આવી ગયું. કવક મૂળ કે જેને માઇક્રોરાઇઝ આપણે કહી શકીએ, ફૂગ સાથે સહજીવન, જે મીકર થઈ ગયા હતા, જે ફૂગ સાથે સહજીવન જોવા મળે. જે ફૂગ જમીનમાંથી એને જરૂરી પોષક ઘટકો આપે, અને વનસ્પતિ ફૂગને જરૂરી પોષણ આપે, જેથી બેયને ફાયદો થાય. તો આ પ્રકારના જીવનગાળાને શું કહીએ આપણે? સહજીવન. કેમ, જેમ આપણે બેક્ટેરિયામાં રાઇઝોબિયમ જોઈ ગયા એ ટાઈપમાં જોવા મળે. ત્યાર પછી જો બીજું ઉદાહરણ, કવક મૂળ બનાવે. ઉદાહરણ તરીકે પાઇનસ. જ્યારે બીજા કેટલાક સાયકસના વિશેષ મૂળ હોય, જે પ્રાવર મૂળ આપણે કહી શકીએ, જે નાઇટ્રોજન સ્થાપન સાયનોબેક્ટેરિયા સાથે સહવાસ એમાં જોવા મળે. પ્રકાંડ અશાખિત સાયકસમાં શાખિત પાઇનસ કે સીડસ, આ તમારે નામ યાદ રાખવા પડશે. પણ સાદા કે સંયુક્ત હોઈ શકે. પણ સાદા કે સંયુક્ત. સાદા મતલબ શું કે આખે આખો સળંગ ભાગ, છેદન થયા વગરનો ભાગ. સંયુક્ત એટલે શું કે એની અંદર પણ આ રીતના છેદન થયેલા હોય. જેમ કે બીલીપત્ર તમે લઈ લો, તો બીલીપત્રની અંદર એક પણ ન હોય, પણ એના બે ત્રણ ત્રણ શાખા એની જોવા મળે. પણ જે આખું પણ હોય, એ પણને કટિંગ થઈ અને આખા અલગ અલગ ત્રણ પણ બની જાય, તો એ ભાગને શું કહેવાય? સંયુક્ત. જ્યારે આખે આખું પણ હોય તો એને કેવું પણ કહેવાય? સાદું પણ. મતલબ એમાં છેદન થતું નથી, સાદા પણમાં છેદન થતું નથી. જ્યારે આમાં શું થાય? છેદન થાય. અને છેદન થાય ને એટલે શું કરીએ, નાના નાના ભાગમાં કન્વર્ટ કરી નાખે. ત્યાર પછી આપણે બાવળ નાના પણ તમે લઈ લો, તો આ રીતના સૌ નાના નાના પણ આપણને જોવા મળશે. તો આ બધે સંયુક્ત પણ કહેવાય. કે એનું શું થઈ ગયું? છેદન થઈ ગયું. પણ હોય એમાંથી છેદન થઈને નાના નાના પણમાં એ કન્વર્ટ થઈ જાય. ત્યાર પછી સાયકસમાં પીછાકાર પણ જોડાયેલા, જે પીછા આકાર જોવા મળે. બે પ્રકારના સંયુક્ત પણ આપણને જોવા મળે, એક પીછાકાર, ત્યાર પછી એક પંજાકાર. આ બધા પીછાકાર કહેવાય અને આ બધા પંજાકાર તરીકે ઓળખે છે. કે જેની અંદર પંજાકાર એટલે શું કે આ મૂળ એક ભાગ હોય, પણ એ રીતે આ રીતે આમાં શાખા ડિવાઈડ થયેલી હોય. તમે જોઈ શકો બીલીપત્રની અંદર કે એક દાંડીનો દંડનો ભાગ આ રીતે જોડાયેલો, પણ એમાંથી આ રીતની શાખા ફેલાયેલી હોય, તો એ શું થઈ ગયું? પંજાકાર. પીછાકાર એટલે કે નાના 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 પર્ણ પર્ણ ઉપપર્ણ નાની નાની પર્ણિકા તરીકે એમાં જોવા મળે, તો એને શું કહેવાય? પીછાકાર તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાર પછી પર્ણ થોડાક વર્ષો સુધી વળગી રહેલા જોવા મળે. અનાવૃત બિધારી વનસ્પતિમાં પર્ણ એ તાપમાન, ભેજ, પવનની અતિશયતા સામે ટકી રહેવા માટે અનુકૂળ થયેલા જોવા એમાં મળે. શંકુધારીઓમાં સોય જેવા અણીવાળા પર્ણ હોય. સ્વાભાવિક છે કે શંકુ જેવો ભાગ હોય અને આગળનો ભાગ કેવો હોય? અણીદાર, ટોચ જેવો, ટોચનો ભાગ સોય જેવો અણીદાર ભાગ એમાં જોવા મળે. તેમનો સપાટી વિસ્તાર ઘટાડે. ટોચનો ભાગ એટલે ધીમે ધીમે ભેગો થાય તો સપાટી વિસ્તાર કેવો થઈ ગયો? ઘટી ગયો. પ્લસ બીજું કે આ ઉપરની તરફ આ રીતના જે કોષનું આવરણ, ઉપરી અધિસ્તર અને અધઅધિસ્તર, તો આની અંદર નિમગ્ન એ વાયુરંધ્ર જોવા મળે.
तो अंदर की तरफ वायु रंध्र हो प्लस बीजों अँ क्यूटिकल आवरण जवा मे तो क्यूटिकल आवरण ये शू करे पानी व्यय ने अटकवे जैसे पानी व्यय थे तो अटके अंदर की तरफ हो तो बाष्पीकरण की घटना थोड़ी ओछी थी सके तमन जाडू क्यूटिकल निमग्न वायुरंध्र पानी व्यय घटाड़ मददरूप एम थी सके। अनावृत बीजधारी वनस्पतिओ विषम बीजाणु सम बीजाणु एक सरखा परंतु अलग अलग एले विषमजनक बीजाणु नर मादा बेनी संरचना केवी जोवा मळे अलग अलग आपणे लई शकीए। त्यो एककीय लघु बीजाणु धानी जे आपणे वात करी मातृकोष अर्धीकरण थई अने प्रसूकाय कई बने आमां शुं बने परागरस ते बधा केवा होय एककीय लघु बीजाणु। आनी अंदर एककीय लघु बीजाणु एककीय मतलब शू एन एनी अंदर जो मातृकोष हो अर्धीकरण थी और एम आ रीतना जो बन मातृकोष टू एन होने एम अर्धीकरण थे बदाय क्या बन सन आ बदा क्या थी गया एककीय लघु बीजाणु એમ કે કદમાં નાના છે માટે લઘુ કદમાં મોટા હોય તો મહાબીજાણુ કહી શકે। લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન થાય તો મહાબીજાણુ પણ કેવા હશે એકકીય એમાં પણ અર્ધીકરણ થઈ અને આ રીતે આપણે ડાયરેક્ટ લઈ લઈએ મહાબીજાણુ એ પણ કેવા હશે એકકીય। બે પ્રકારના બીજાણુઓ બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય લઘુ બીજાણુ ધાની મહાબીજાણુ ધાની તો બે અલગ અલગ થઈ ગયો લઘુ બીજાણુ ધાની મહાબીજાણુ ધાની। બીજાણુ ધાનીઓ જે શિથિલ કે સંગઠિત શંકુ સ્વરૂપમાં અક્ષ ઉપર કુંતલાકાર રીતે ગોઠવાયેલું હોય બીજાણુ પણ નિર્માણ પામે એના પ્રસંગે બીજાણુ પણ અને લઘુ બીજાણુ ધાની ધારણ કરતા શંકુને કે જેમાં લઘુ બીજાણુ પણ હોય એની અંદર જે બીજાણુ ધાની હોય એ આખા ભાગને શું કહેવાય લઘુ બીજાણુ ધારક લઘુ બીજાણુ પણ અને લઘુ બીજાણુ ધાની આ બેને ધારણ કરતો જે ભાગ એને શું કહેવાય લઘુ બીજાણુ ધારણ લઘુ બીજાણુ ધારક કે નર શંકુ। એ જ રીતે મહાબીજાણુ પણ એ પણમાં શું હોય મહાબીજાણુ ધાની હોય તો એને સંયુક્ત રીતે મહાબીજાણુ ધાની એને સંયુક્ત રીતે આપણે શું કહી શકીએ મહાબીજાણુ ધારક અને નર શંકુ તો આને શું કહી શકું માદા શંકુ તરીકે આપણે ઓળખી શકીએ। નર શંકુ કે લઘુ બીજાણુઓ નરજનીજનક પેઢી વિકસે છે જે ખૂબ જ ઘટાડો જે અવનત થયેલા કેમ કે નાશ પામતા નથી ખૂબ જ ઘટાડો થાય કોષો પૂરતી સીમિત હોય આ કોષોની સંખ્યામાં ઘટાડો પામેલા નરજન્યજનકને આપણે શું કહીએ પરાગરજ કહી શકીએ આ બધાને શું કહેવાય પરાગરજ જ્યારે આમાં એ શું થાય અવનત પામી જાય ચારમાંથી ત્રણ અવનત પામશે એક જ રહેશે આમાં અવનતમાં ઘટાડો થાય એમ નાશ થાય નહીં। મહાબીજાણુ લઘુ બીજાણુ ધાણીમાં પરાગરજનો વિકાસ થાય અંડક જે ક્યાં મહાબીજાણુ ધાણીમાં સાથે મહાબીજાણુ પણ ધારણ કરતા હોય જેને શું કહીધું મહાબીજાણુ ધારક કે માદા શંકુ તરીકે આપણે ઓળખી શકીએ। નર કે માદા શંકુ એક જ વૃક્ષ ઉપર ઉદ્ભવ પામે જેમ આપણે એકલિંગી દ્વિલિંગી કહી શકીએ એક વૃક્ષ ઉપર ઉત્પન્ન થાય નર અને માદા છે અને દ્વિલિંગી અલગ અલગ ઉત્પન્ન થાય તો એને આપણે એકલિંગી શબ્દ વાપરેલો। આ જ રીતે સાયકસમાં નર શંકુ જે લઘુ બીજાણુ પણ અને માદા શંકુ જે મહાબીજાણુ પણ જુદા જુદા વૃક્ષ ઉપર ઉદ્ભવે
હૃદય જે એકમાત્ર કોષમાંથી મા બીજાણુ માતૃકોષમાં શું થાય વિભેદન પામે, જે હૃદયનો ભાગ હોય એમાંથી આવરણ સોરી જે હૃદય આવરણથી રક્ષા સોરી હૃદયના એકમાત્ર કોષમાંથી મા બીજાણુ માતૃકોષો કેવા થાય વિભેદન પામે, અને એ વિભેદન થયેલો જે હૃદય આવરણથી રક્ષાયેલું, અને આવી સંયુક્ત રચનાને આપણે શું કહીએ અંડક કહી શકીએ. અને આજુબાજુ હૃદયનો આવરણ જોવા મળે, આ જે સંરચના જેને શું કે આપણે અંડક તરીકે ઓળખી શકીએ. અંડક એ મહાબીજાણુ પણ પર ઉદ્ભવે, જે ગુચ્છાદાર બની માદા શંકુ બનાવે, ગુચ્છ જેવી જે સંરચના ભેગી થાય. મહાબીજાણુ માતૃકોષ જે અગાઉ શીખી ગયા છે, અર્ધીકરણ વિભાજિત થઈને ચાર એકકીય મહાબીજાણુ ઉત્પન્ન થાય. મહાબીજાણુ ધાની જેને શું કીધું પ્રદેય તરીકે આપણે ઓળખી શકીએ, આખે આખો જે ભાગ અંદર રહેલા મહાબીજાણુ પૈકી એક જ મહાબીજાણુ એ બહુકોષી માદાજની જનકમાં વિકાસ પામે, જેની અંદર આમાંથી એક જ વિકાસ પામશે, બાકીના ત્રણ કેવા પામે અવનત એટલે કે નાશ પામે. આ ત્રણ આમાં નાશ પામશે, ખાલી એક જ દ્વારા વિકાસ થાય. જ્યારે આની અંદર અવનત થવાનો જે નાશ થવાનો કેવો હોય ઘટાડો હોય, એટલે અવનત થવાનો ઘટાડો એમાં જોવા મળે. આમાં એ ચાર એટલા નાશ થાય નહીં, આમાં ત્રણ તો કમ્પલસરી નાશ થઈ જાય, એક જ દ્વારા એની અંદર જે વિકાસ થાય મોનોસ્પોરિક વિકાસ આપણે કહી શકીએ. એકકીય મહાબીજાણુ નિર્માણ પામે, જે મહાબીજાણુ ધાનીની અંદર રહેલા મહાબીજાણુ પૈકી એક જ મહાબીજાણુ એ બહુકોષીય માદા જન્યુ જનકમાં વિકાસ પામે, કે જે બે કે વધુ સ્ત્રીજન્યુ ધાની કે માદાલિંગી અંગો ધારણ કરે. બહુકોષીય માદાજન્યજનક પણ મહાબીજાણુ ધાનીની અંદર જળવાઈ રહે. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ જેમ જ અનાવૃત બીધારી વનસ્પતિમાં નર અને માદાજન્યજનક બંને સ્વતંત્ર, કેમ કે બે અલગ અલગ છે એટલે કેવા છે મુક્ત જીવી, અસ્તિત્વ ધરાવતા નથી. તેઓ એ જ જગ્યાએ ટકી રહેલા બીજાણુજનક પર બીજાણુ ધાનીની અંદર જોવા મળે, કે જે એક બીજાણુ ધાની હોય એ ધાનીની, કેમ કે એ સ્વતંત્ર નિર્માણ ન પામે, એ બીજાણુ ધાની હોય એ ધાનીની અંદર એ જોવા મળે. જો નરજની હોય તો એ કેની અંદર હશે લઘુ બીજાણુ ધાનીની અંદર, જો મહાબીજાણુ હશે તો એ મહાબીજાણુ ધાનીની અંદર એ જોવા મળે. લઘુ બીજાણુ ધાનીમાંથી પરાગરજ મુક્ત થાય, જેમ આપણે શીખી ગયા પરાગરજ સ્ત્રી કે પુંકેસરમાંથી ક્યાં જાય સ્ત્રી કેસરમાં, પરાગરજ મુક્ત થાય તે પવન દ્વારા વહન પામી અને મહાબીજાણુ પણ પર પેદા થયેલા ખુલ્લા અંડકોના છિદ્રો સાથે એ શું થાય સંપર્કમાં આવે, તે અંડકમાં રહેલા સ્ત્રીજન્ય ધાની તરફ વિકાસ પામે, અને પરાગ નલિકા જેમ આપણે જોઈ ગયા સ્ત્રી કેસની અંદર પરાગ વાહિનીની અંદર જેનું વહન થાય એને શું કહે પરાગ નલિકા કહી શકે, અને નરજન્યુના વહન કરે, અને સ્ત્રીજન્ય ધાનીના મુખ પાસે તેમના દ્રવ્યો નરજન્યુ સહિત મુક્ત કરી અને ફલનને અનુસરી અને ફલિતાંડમાંથી ભ્રૂણ અને અંડક બીજમાં વિકાસ પામે, અને બીજ ઢંકાયેલા હોતા નથી, માટે આપણે એને શું કહીએ અનાવૃત તરીકે ઓળખી શકીએ. આ તો આપણે ત્રિઅંગી અનાવૃત બીજધારી.